नमस्ते मित्रों, आजना वीडियो में आपने स्टैंडर्ड 12 यूनिट 8 एना ट्रू फॉल्स अने मीनिंग बन्ने जोवा जई रह्या छे। फर्स्ट ऑफ ऑल आपणे गीव मीनिंग नी डिस्कशन करशुं के एक जे वर्ड आपेलो छे एना चारमांथी कयो मीनिंग ट्रू छे, साचो छे ए जोवानुं छे। फॉर एक्जाम्पल फर्स्टनी अंदर स्पेक्युलेशन छे, स्पेक्युलेशन एटले विस्मय अथवा आश्चर्य थाय, तो एनो मीनिंग थशे वंडर एटले विचारू, वंडर एटले आश्चर्य थाय, वंडर एटले अद्भुत अजायबी पण थाय। त्यार पछी अर्ज छे, अर्ज एटले इच्छा थाय, तो एनो मीनिंग छे डिझायर एटले इच्छा। पछी अब्सर्ड एटले विचित्र थाय, मीनिंगलेस थाय, अर्थ वगरनो थाय। इग्नोबल एटले नोबल एटले प्रामाणिक थाय, इग्नोबल एटले अप्रामाणिक थाय, तो डिसऑनरेबल कहेवाय। आइडियोसिंक्रेंसी एटले विशिष्टता, गुणधर्म, पिक्युलैरिटी कहेवाय। चलो एज रीते आपणे आगळ जोईए तो मार्वेलस एटले अद्भुत छे, एनो मीनिंग शुं थाय, तो के वंडरफुल थाय, शुं थाय, वंडरफुल। कन्फर्म एटले परंपरागत, एने कहेवाय ट्रेडिशनल। सुपरस्टिशन एटले अंधश्रद्धा, आंधळो विश्वास एटले ब्लाइंड फेथ। वर्च्युअस एटले सदाचारी, એને કહેવાય મોરલ એટલે નૈતિક। સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક, એટલે રિલિજિયસ એટલે ધાર્મિક કહેવાય। ચલો એ જ રીતે હવે આપણે ટ્રુ ફોલ્સ જોઈશું યુનિટી 8ના। ફર્સ્ટ વન છે ફ્રીડમ મીન્સ ટુ બી ફ્રી ફ્રોમ રિલિજિયસ ફેથ, સ્વતંત્રતા છે એટલે ધાર્મિક શ્રદ્ધાથી મુક્તિ મેળવી। તો એ ધાર્મિક શ્રદ્ધાથી નહીં પણ આપણી જૂની માન્યતાઓમાંથી, રૂઢિ છે એની અંદરથી મુક્તિ મેળવી, એટલે ફ્રીડમ કહેવાય। એટલે ફર્સ્ટ સેન્ટન્સ છે એ ફોલ્સ કહેવાય, શું કહેવાય, ફોલ્સ એટલે ખોટું કહેવાય છે। ચાલો સેકન્ડ છે ફ્રી મેન કેન ફીલ હેપીનેસ ઇન રિયલ સેન્સ, ફ્રી મેન છે સાચા અર્થમાં સુખ માણી શકે છે, તો એ સેન્ટન્સ ટ્રુ છે। વી શુડ નોટ બી અફ્રેડ ઓફ ક્વેશ્ચનિંગ ટ્રેડિશન્સ એન્ડ બિલીફ્સ, આપણી પરંપરા અથવા માન્યતાઓ છે એની સામે પ્રશ્નો ઉઠાવતા આપણે ડરવું ન જોઈએ। અફ્રેડ એટલે ડરવું અથવા ગભરાવવું, તો એ સેન્ટન્સ ટ્રુ છે। ઓકે, એના પછી આવશે ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ધ ચાઇલ્ડહુડ નોટ ટુ ઇમિટેટ એનીબડી, એટલે કોઈપણ વ્યક્તિની કોપી ન કરવી, નકલ ન કરવી, એ શિક્ષણનું કાર્ય છે, ફંક્શન એટલે કાર્ય છે। એ સ્ટેટમેન્ટ ટ્રુ છે કે ફોલ્સ, તો એ ટ્રુ છે, બરાબર, સાચું છે। ત્યાર પછી આવશે ફ્રીડમ ઇઝ રિયલી અ સ્ટેટ ઓફ માઇન્ડ ઇન વિચ દેર ઇઝ નો ફિયર ઓર કમ્પલ્સન નો અર્સ ટુ બી સિક્યોર્ડ, સ્વતંત્રતા એ મનની અવસ્થા છે, એમાં કંઈ દબાણ, બરાબર, રિક્વેસ્ટ, વિનંતી, સલામતી એવું કંઈ હોતું નથી, તો એ ટ્રુ સ્ટેટમેન્ટ છે, ટ્રુ છે એટલે સાચું છે, બરાબર, શું છે, ટ્રુ છે, તો એ સ્ટેટમેન્ટની અંદર આપણે ટ્રુ લખવાનું છે, આપણ ટ્રુ છે ને આપણ ટ્રુ છે। ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન ઇઝ ટુ કલ્ટિવેટ ફ્રીડમ, સાચું શિક્ષણ એટલે સ્વતંત્રતાને વિકસાવી, એ પણ ટ્રુ છે। નંબર 7 છે ધ પોએમ ઇઝ એન ઓફરિંગ ટુ ગોડ, અ પ્રેયર વેર ધ પોએટ પ્રેઝ ફોર કન્ટ્રી વિચ ઇઝ અ હેવન ઓફ ફ્રીડમ, પ્રાર્થનાની અંદર કવિ છે રવિન્દ્રનાથ ટાગોર, એ ભગવાનને વિનંતી કરે છે કે પ્રાર્થના છે કે જે જગ્યાએ કવિ દેશને માટે પ્રાર્થના કરતો હોય ત્યાં સ્વતંત્રતાનું સ્વર્ગ છે, તો એ સ્ટેટમેન્ટ પણ ટ્રુ છે। ચાલો ત્યાર પછી આવશે ઇન ઇન્ડિયા પીપલ હેડ ગેઇન ફ્રીડમ ઇન ઓલ સ્પિયર્સ ડ્યુરિંગ ધ બ્રિટિશ રૂલ, ભારતમાં લોકોએ અંગ્રેજ શાસનમાંથી બધા જ પ્રકારની સ્વતંત્રતા મેળવેલી, તો આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે એટલે ખોટું છે। શું કામ ખોટું છે, તો અંગ્રેજો પાસેથી આપણને ખાલી રાજકીય એટલે કે પોલિટિકલ ફ્રીડમ મળેલી, આપણને આંતરિક સ્વતંત્રતા છે આપણી જૂનવાણી, રૂઢિઓ, પરંપરાગત જૂના રિવાજો, કુરિવાજો, અંધશ્રદ્ધા, એનાથી હજુ આપણને સ્વતંત્રતા મળી નથી અને એ વખતે પણ નહોતી મળી, એટલે આપેલું સેન્ટન્સ એ ફોલ્સ લેવાનું છે। ઓકે મિત્રો, જો વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। દેટ્સ ઓલ, હેપી લર્નિંગ, હેપી શેરિંગ, થેન્ક યુ વેરી મચ।